નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણમાં પાઠ 12 આપણા કામ આ વિષયનો અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે જુદા જુદા વ્યવસાયકારો વિશેની વાત કરીશું. આપણે બીમાર પડીએ છીએ ત્યારે કોની પાસે જઈએ છીએ? ડોક્ટર પાસે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણી ટપાલ પહોંચાડવી હોય છે તો કોને આપણે કોણ પહોંચાડે છે? ટપાલી. આપણને કોણ સારું સારું શિક્ષણ આપે છે? શિક્ષક. બરાબર વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આપણી જાનમાલની સુરક્ષા પોલીસ કરે છે. અને બસમાં બેસીને આપણે મામાના ઘરે જવું હોય છે તો આપણે કેમાં બસમાં આપણે બેસીએ છીએ તો એમાં બસમાં ડ્રાઈવર જે ડ્રાઇવિંગ કરે છે બરાબર, તો એ ડ્રાઈવર છે એ વ્યવસાયકાર કહેવાય છે. કંડક્ટર છે, આપણને ટિકિટ આપે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત કુંભાર છે, એ માટલાનું માટલા ઘડે છે, માટીના વાસણ બનાવે છે. મોચી છે, એ આપણા ચંપલ બનાવે છે, ચંપલ સીવે છે. અને ચંપલ જો તૂટી જાય છે તો આપણે મોચી પાસે જઈને સરખા કરાવીએ છીએ. આપણા ઘરની અંદર કોઈ ફર્નિચર બનાવવું છે, દરવાજા બનાવવા છે, બારી બનાવવી છે તો આપણે સુથાર પાસે જઈએ છીએ. સુથાર છે એ લાકડાની જુદી જુદી વસ્તુઓ બનાવે છે. અને દરજીને તો આપણે બધા ઓળખીએ છીએ, કેમ કે આપણને સરસ મજાના નવા નવી ડિઝાઇનના કપડાં સીવીને આપે છે. કપડાં સીવવાનું કામ કોણ કરે છે? દરજી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યવસાયકારો છે એ વ્યવસાયકારોનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. કામ કરવાનું જે સ્થળ હોય છે એ કેવું હોય છે? અલગ અલગ હોય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો. જે ડોક્ટર હોય છે એ હોસ્પિટલમાં કે દવાખાનામાં હોય છે, જ્યારે પોલીસ હોય છે તો એનું કાર્ય કરવાનું સ્થળ કયું કહેવાય છે? પોલીસ સ્ટેશને બરાબર. તો ટપાલી આપણને ક્યાં જોવા મળે છે? પોસ્ટ ઓફિસમાં બરાબર વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે, જેનો આપણે બધા જ ઉપયોગ કરીએ છીએ. એ કેવી મિલકત કહેવાય છે? સહિયારી મિલકત કહેવાય છે, એટલે કે જાહેર મિલકત છે બરાબર. કેવી જાહેર મિલકત કહેવાય છે? તો એ કઈ કઈ છે? તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય. આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કેવી સંસ્થાઓ છે? જાહેર સંસ્થાઓ છે. અને આ સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી? હવે આપણે પાઠમાં જોઈએ. તો પાઠમાં શરૂઆતમાં જ આપણને એક ચિત્ર આપેલું છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો બરાબર. આ સરસ મજાનું એક ચિત્ર છે. ચિત્રની અંદર આપણે ઘણા બધા કારીગરોને જોઈએ છીએ અને ઘણા લોકોને પણ જોઈએ છીએ. કે આપણે ચિત્ર જોઈએ તો એક સ્ત્રી પોસ્ટ ઓફિસની આગળ સફાઈ કરી રહી છે. આ સ્ત્રી છે એ પોસ્ટ ઓફિસની આગળ શું કરે છે? સફાઈ કરે છે. એક સ્ત્રી આ બીજી સ્ત્રી છે, એટલે કે એક સ્ત્રી હાથમાં શું છે? એના હાથમાં થેલી લઈ પોસ્ટ ઓફિસ તરફ જઈ રહી છે. આ સ્ત્રી છે એના હાથમાં શું છે? થેલી છે. અને કઈ તરફ જઈ રહી છે? પોસ્ટ ઓફિસ તરફ. તો આ જે પોસ્ટ ઓફિસ છે એ કેવી સંસ્થા થઈ? જાહેર સંસ્થા થઈ બરાબર. આમાં લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. ત્યાર પછી આપણે જોઈએ કે કડીઓ આપણને દેખાય છે. જે આપણે ચિત્રમાં જોઈએ તો આ કડીઓ છે. તો કડીઓ શું કામ કરે છે? મકાન ચણવાનું કામ કરે છે બરાબર ને. તો આ કડીઓ છે એ મકાન ચણવાનું કામ કરે છે, એ આપણે જોઈ શકીએ છીએ બરાબર. કડીઓ છે અને એની સાથે મજૂરો પણ દેખાય છે. ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ ફજર એની પોતાની ફરજ બજાવે છે. જો અહીંયા રહ્યા ટ્રાફિક પોલીસ બરાબર. ટ્રાફિક પોલીસ આખો દિવસ શું કરે છે? સીટી વગાડે છે અને બૂમો પાડે છે અને ટ્રાફિક નિયમનનું ધ્યાન રાખે છે. એ ક્યાં ઉભા હોય છે? ચાર રસ્તાની વચ્ચે વચ ઉભા હોય છે. ત્યાર પછી આપણે અહીંયા ચિત્રમાં જોઈએ કે આ છે એ ન્યા કોણ છે? નાઈ, એટલે કે વાળંદ છે
વાળંદ શું કામ કરે છે? તો વાળંદ હજામત કરે છે, લોકોની હજામત કરે છે અને વાળ પણ કાપે છે. તો આ વાળંદ છે નાનું નાય છે, આનું નામ શું છે? નાનું. આ નાનું નાય છે એ દુકાન ખોલીને હજામત કરવા આવતા લોકોની રાહ જોઈને બેઠો છે. ત્યાર પછી આપણે ઉપર જોઈએ તો ચા ની દુકાન આપણને દેખાય છે. આ ચા કપરા કાબીની દેખાય છે ને, તો આ શું છે? ચા ની દુકાન છે. ચા ની દુકાન પર બે માણસો ચા પીવા બેઠા છે. આ બે માણસો છે એ શું પીવા બેઠા છે? ચા પીવા બેઠા છે. અને આ બાળક છે એ શું કરે છે? કેટલીમાંથી એમને ચા આપે છે. બરાબર, આ શું છે? ચા ની દુકાન છે. જે ટ્રાફિક પોલીસ આપણે જોયું તો એ ટ્રાફિક પોલીસ રસ્તા વચ્ચે ઉભા રહે છે અને ટ્રાફિકનું સંચાલન કરે છે. હવે આપણે આગળ જોઈએ તો ફૂટપાથ પર એટલે કે રસ્તા ઉપર કોણ બેઠું છે? તો રસ્તા ઉપર મોચી બેઠેલા છે. એ શું કરે છે? લોકોના ચપ્પલ સીવી આપે છે. ફૂટપાથ પર મોચી પગરખા સીવવાનો સામાન લઈ અને બેઠો છે. જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ મોચી છે એની પાસે શું છે? એક પેટી છે, હથોડી છે, એનો પોતાનો સામાન લઈને એ બેઠો છે. એક સ્ત્રી ચાની કીટલી પાસે શું કરવા બેઠી છે? ફૂલો વેચવા બેઠી છે. આ સ્ત્રી છે એ ચાની કીટલી પાસે ફૂલો વેચવા બેઠી છે. આપણે આ બધું જ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. અને એ પણ જોઈ શકીએ છીએ કે અહીંયા ગાડી છે તો ગાડીમાં બેઠેલો જે ડ્રાઈવર છે એ શું કરે છે? ગાડી આગળ ચલાવી રહ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામેના પાના ઉપર પેજ ઉપર જોઈએ, એમાં પણ આપણને ચિત્ર આપેલું છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ દુકાનદાર છે. દુકાનદાર શું કરે છે? ગ્રાહકની રાહ જોઈને ઉભા છે. દુકાન છે, દુકાનમાં જુદી જુદી વસ્તુઓ સામાન ગોઠવેલો છે અને એ કોઈ ગ્રાહક કઈ વસ્તુ લેવા આવે એની રાહ જોઈને ઉભેલો છે. એ આપણે જોઈ શકીએ છીએ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ જે બાળકો છે એ શાળાએ જવાનું મોડું થયું હોવાથી શું કરે છે? દોડે છે. શાળાએ જવા સમય થઈ ગયો છે એટલે તેઓ દોડે છે રસ્તા ઉપરથી. જો આવી રીતે ક્યારે આપણે દોડવું જોઈએ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા આગળ આપણે જોઈએ કે બે બાળકો શાળામાં પ્રવેશી રહ્યા છે. જો આપણે નીચેના ચિત્રમાં જોઈએ આપણને શાળા દેખાય છે, તો એ શાળામાં આ બે બાળકો શું કરે છે? પ્રવેશી રહ્યા છે, શાળામાં જઈ રહ્યા છે. એ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે ઉપર જોયું કે બાકીના જે બે બાળકો હતા એ બાળકો મોડા પડ્યા હોવાથી ઉતાવળે શાળા તરફ જઈ રહ્યા છે. આ જે છે એ ટીચર લાગે છે. એ ટીચરના ચપ્પલ તૂટી ગયા છે એટલે એ પોતે જે ચપ્પલ સીવવા મોચી છે જુગ્ગુભાઈ, એમનું નામ શું છે? જુગ્ગુભાઈ. એ પોતાની એ જુગ્ગુભાઈ પાસે ચપ્પલ સીવવા માટે સરખા કરાવવા માટે જઈ રહ્યા છે. એમને પણ શાળાએ જવાનું મોડું થતું હોય એવું લાગી રહ્યું છે. ડ્રાઈવર તેની ગાડી ચાર રસ્તા તરફ જઈ રહ્યા છે. આ ડ્રાઈવર છે એ ચાર રસ્તા તરફ જઈ રહ્યા છે ગાડીને લઈને. અહીંયા આપણને ઊંટ જેવું દેખાય છે. તો આ જે ઊંટ છે એ ઊંટ ગાડીમાં સામાન ભરીને એક સ્ત્રી બીજી જગ્યાએ સામાન પહોંચાડવા જઈ રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે શાળાની જોડે કંઈક લારી દેખાય છે અને એ લારીમાં તરબૂચ જેવું લાગે છે. તો કોણ છે? આ રાયજી છે. આનું નામ શું છે? રાયજી. અને તેની દીકરી મમતા, દીકરીનું નામ શું છે? મમતા. બંને જણા હાથ લારીમાં તરબૂચ ભરીને શાળા આગળથી જઈ રહ્યા છે. આ શાળા છે અને એની આગળ થઈને પસાર થઈ રહ્યા છે. એ આપણે જોઈ શકીએ છીએ. ઉપર આપણે જોઈએ કે એક ભાઈ છે એ શું કરે છે? તો એ ભાઈ ટ્રક લઈને એ સામાન, ટ્રક સેમાના ઉપયોગમાં આવે છે. તો વધુ સામાનની હેરવણી ફેરવણી કરવાની હોય તો આવા મોટા ટ્રકનો ઉપયોગ કરવો પડે છે. તો આ ભાઈ ટ્રકમાં સામાનની હેરફેર કરી રહ્યા છે. ત્યાર પછી ડોક્ટર અને પરિચારિકા એટલે કે નર્સ. આ ડોક્ટર છે અને આ નર્સ છે. ડોક્ટર અને નર્સ બંને જણા હોસ્પિટલમાં. આ ચિહ્ન શેનું છે? હોસ્પિટલનું. જો આપણે આ ચિહ્ન આપણે એમ્બ્યુલન્સ ઉપર પણ જોઈએ છીએ અને હોસ્પિટલ દવાખાનું હોય એના ઉપર પણ આપણે આ ચિહ્ન જોઈ છીએ. બરાબર. તો આ ડોક્ટર અને નર્સ છે એ બંને જણા
ક્યાં જઈ રહ્યા છે? હોસ્પિટલમાં જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધું ચિત્ર જોયું. એમ ચિત્રની અંદર કેટલાક બધા વ્યવસાયકારો આપણે જોયા, બરાબર. અને એ વ્યવસાયકારો શું કામ કરે છે એ પણ જોયું. હવે આપણે આગળ અભ્યાસ કરીએ, આગળ જોઈએ. રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો. આપણે ચાની કીટલી ઉપર આપણે જોયું કે બે ભાઈઓ ચા પીવા બેઠા હતા, બરાબર ને? ચિત્રમાં જોયું હતું ને, તો એ કોણ હતા? તો એ રમેશ અને તેનો ભાઈ, બરાબર. કડિયા કામ કોણ કરતું હતું? રમેશ. રમેશ કડિયા કામ કરતો હતો. એ દરરોજની જેમ શું કરે છે? રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચે છે, બરાબર. અને તેનો ભાઈ રાજેશ. તો રમેશ અને રાજેશ બંને ભાઈઓ છે. તે ગામડેથી આવ્યો હતો. એનો ભાઈ ક્યાંથી આવ્યો હતો? ગામડેથી આવ્યો હતો. ચા વાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું છાપું છે. શું કહે છે? લો આજનું છાપું, એટલે કે પેપર છે એ તમે વાંચો. ચા વાળાએ ચા આપી અને પછી પેપર પણ આપે છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? રાજેશ છે એ શું પૂછે છે કે તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે અહીં કંટાળી નહીં જાઓ? તમને અહીંયા કંટાળો નહીં આવે એવો પ્રશ્ન કરે છે. રમેશે કહ્યું, ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે. રમેશ શું કહે છે? હવે રાજેશ છે એ ગામડેથી આવ્યો છે. એ પોતે આ બધું જોવે છે, આપણે ઉપરના ચિત્રમાં જોયું એ. તો એ જોઈને શું કહે છે કે તમને અહીંયા કંટાળો નથી આવતો? ત્યારે રમેશ શું કહે છે કે ના, હું મારું કામ પણ કરીશ. મારી આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે. આપણે ચિત્રમાં જોયું ને કે સફાઈ કામદાર છે, એ સફાઈ કરે છે. મોચી છે, એ પગરખા સીવા એનો સામાન લઈને બેઠો છે. પછી વાળંદ છે. તો આપણે આ બધાને જોયા, એટલે રમેશ શું કહે છે કે આ બધા જ મારી આસપાસ જુદા જુદા કામ કરે છે. એ બધા કામ કરતા હશે, એની સાથે હું વાતો પણ કરીશ અને મારું કામ પણ કરીશ. એ જોવીશ પણ અને મારું કામ પણ કરીશ. અરે ના, કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે. પેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે, એટલે બધા દોડે છે. એ પણ આપણે ચિત્રમાં જોયું હતું કે બાળકો શાળામાં દોડે છે. કેમ કે સમય પૂરો થઈ ગયો છે, શાળાએ સમયસર પહોંચવાનું છે અને મોડું થઈ ગયું છે, એટલે બાળકો ઝડપથી શાળાએ પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે. જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે. એ પણ આપણે જોયું હતું, ઉપરના ચિત્રમાં જ આપણે જોયું હતું કે એક બેનના ચંપલ તૂટી ગયું હોય એવું લાગે છે, એટલે એ કોણ છે? શાળાના શિક્ષક છે. કદાચ એમને એટલે મોડું થયું હશે, ચંપલ તૂટી ગયું એટલે એમને કદાચ મોડું થયું હશે. તે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. આ બેન ત્યાં કામ ચપ્પલ સીવડાવશે, સરખા કરાવશે, એટલે જગ્ગુભાઈને થોડા પૈસા મળશે. આપણે કોઈ પણ કામ કરીએ તો મહેનત કરીએ તો આપણને પણ પૈસા મળે છે. ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. હવે ચંપા નામની જે સ્ત્રી બેઠી હતી ચાની કીટલી પાસે, એ શું કરવા બેઠી હતી? ફૂલો વેચવા માટે. અને એ ફૂલો કોણ લે છે? તો પોસ્ટ ઓફિસમાં કામ કરતી એક મહિલા છે, એ મહિલા આની પાસેથી દરરોજ ફૂલો ખરીદે છે, એટલે તેને પણ થોડા ઘણા પૈસા મળશે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહી છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. હવે જે મકાનનું કામકાજ બંધ હતું, એ મકાનનું કામકાજ કેવું થઈ ગયું છે? ચાલુ થઈ ગયું છે, એટલે કે ચણતર કરવાનું ચાલુ કરી દીધું છે. ચણતર કરવા માટે સિમેન્ટ, રેતી, લોખંડ, કપચી વગેરેની જરૂર પડે છે, બરાબર. એટલે આ બધા સરસામાન લાવવા માટે ટ્રકનો ઉપયોગ થાય છે. એટલે કે ટ્રકો સામાન લાવી રહી છે અને કારીગરો ફરીથી પાછા કામ પર લાગી ગયા છે અને આખો દિવસ તેઓ આ કામમાં વ્યસ્ત થઈ જશે.
ત્યાં જુઓ, ડોક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. ડોક્ટર અને નર્સ છે એ ક્યાં જઈ રહ્યા છે? હોસ્પિટલમાં, દવાખાનામાં જઈ રહ્યા છે. એ પણ આપણે ચિત્રમાં જોયું. જો રાયજી તેના ફળોની લારી સાથે છે. આપણે જોયું ને કે શાળા પાસેથી રાયજી નામનો એક માણસ છે, એ ફળોની લારી લઈને, એટલે કે તરબૂચની લારી લઈને જઈ રહ્યો છે. એની સાથે એ મમતાને લાવે છે. આ દિવસોને માથે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. મમતા છે એ શું કરે છે? ફળો આપે છે, એટલે કે તરબૂચ જે લે છે એનું વજન કરી અને પછી એ ગ્રાહકોને આપે છે, અને એ જે કઈ પૈસા આપે છે એ પૈસા ઉઘરાવે છે. નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે. આપણે જોયું ને ચિત્રમાં કે વાળંદ, બરાબર, વાળંદ શું કામ કરે છે? વાળ કાપવાનું. એટલે એને દુકાન ખોલી દીધી છે. પણ એ કોની દાઢી બનાવશે? તો હજી સુધી કોઈ આવ્યું નથી. એ ગ્રાહકની રાહ જોઈને બેઠો છે. કોણ? નાનું વાળંદ. કે કોઈ આવે અને હજામત કરાવે, એટલે કે દાઢી કરાવશે. ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંગ ઉભા છે. આપણે જોયું ને પોલીસ હતા, બરાબર, ટ્રાફિક પોલીસ હતા, એ ચાર રસ્તા ઉપર ઉભા છે. આખો દિવસ એ શું કરે છે? તેમની વિસલ વગાડે છે, સીટી વગાડે છે, બૂમો પાડે છે. તમારું વાહન અહીંથી ખસેડો, એ એ એ એ ઓય, તમે પણ મને સાંભળ્યો નહીં, ગાડું દૂર લઈ લો. શું કે છે? કે તમે મને સાંભળો નહીં, હું ક્યારનું કહું છું કે તમારું વાહન અહીંથી અહીંયા ન મૂકો, અહીંથી ખસેડી લો. અને તમને કીધું પણ તમે સાંભળ્યું નહીં, તમારું ગાડું પણ લઈ લો. ગાડું ચલાવનાર માણસને આ કોણ કે છે? ઇકબાલસિંહ કહે છે. આમ કહી રમેશ પોતાને ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. રમેશને જે સવાલ પૂછેલો એ સવાલનો જવાબ આપતા શું કે છે? કે હવે મારી ચા પૂરી થઈ ગઈ, હવે મારે મારી દુકાન તરફ જવું પડશે. એટલે રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ જાય છે. માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચી છે, અભિનય કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા ચાર રસ્તા ઉપર જોયા હશે માણસોને ફ્રૂટ લઈને ઉભા હોય છે. આપણે જોઈએ તો અહીંયા કે આપણે રસ્તામાં જ ઘણી જગ્યાએ આવા ટેમ્પા લઈને ઉભા હોય છે ફ્રૂટ વેચવા માટે. પછી ડુંગળી બટેકા વાળા વેચવા આવે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાદર વેચવા વાળા આવે છે. તો એ જે છે એ કેવી રીતે સામગ્રી વેચે છે એનો આપણે અભિનય કરવાનો છે. તમે શાળાએ આવતા નથી એટલે હું એ અભિનય અત્યારે કરાવી શકતી નથી. વિચારો અને લખો, ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે ચિત્ર જે જોયું એ ચિત્રમાંથી જોઈ અને અહીંયા આપણે લખવાનું છે. જેમ કે એક સ્ત્રી પોસ્ટ ઓફિસની બહાર સફાઈ કરી રહી છે. કડીઓ અને તેની સાથેના મજૂર મકાનનું ચણતર કરે છે. ફૂટપાથ પર મોચી પગરખા સીવા માટે પોતાનો સામાન લઈને બેઠા છે. બાળકો શાળામાં પ્રવેશી રહ્યા છે. ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે. પછી રાયજા અને મમતા તરબૂચની લારી લઈને જઈ રહ્યા છે, રાયજી અને મમતા. પછી ડોક્ટર અને નર્સ હોસ્પિટલમાં જઈ રહ્યા છે, અને બાકીના જે વિદ્યાર્થીઓ મોડા પડ્યા છે એ પણ આપણે અહીંયા લખી શકીએ છીએ, અથવા તો શિક્ષકના ચપ્પલ તૂટી ગયા છે એ પણ આપણે અહીંયા લખી શકીએ. આપણે જે કઈ ચિત્રમાં જોયું છે એ અલગ અલગ આપણે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં તમારે આ કામ કરવાનું છે. તમારા પડોશના લોકો કેવા પ્રકારના કામ કરે છે? કોઈ પણ પાંચ કામના નામ લખો. આ કારીગરોને શું કહેવાય છે તે તમારે અહીંયા લખવાનું છે. જો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે કામ અને તેઓ શું કહેવાય છે, તો કાર અને સ્કૂટરને ઠીક કરતા, જે કાર અને સ્કૂટર ઠીક કરે છે, બરાબર સરખા કરી આપે છે, એને શું કહેવાય છે? મિકેનિક કહેવાય છે. દર્દીઓનો ઈલાજ કરતા હોય એને શું કહેવાય છે? ડોક્ટર કહેવાય છે. શાકભાજી વેચતા હોય તેને શું કહેવાય છે? કાચિયો કહેવાય છે. દુકાનમાં સામાન વેચતા હોય તેને દુકાનદાર કહેવાય છે.
નળ રિપેર કરતા હોય તેને પ્લમ્બર કહેવાય છે, અને મકાનનું ચણતર કરતા હોય તેને કડિયો કહેવાય છે. આ ઉપરાંત આપણે એ પણ લખી શકીએ કે માટીના વાસણ બનાવે છે તો કુંભાર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ અહીંયા પાંચ વ્યક્તિના નામ લખવાના છે, મેં તમને અહીંયા લખીને બતાવ્યા છે. આ કાર્ય પણ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. હવે નીચેની યાદી આપેલ છે, તમે જોયેલા આ બહુમાળી મકાનો પર લાલ કરવાનું છે, તમારા પડોશમાં આવેલા બહુમાળી મકાનો પર લીલું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે મકાનો જોયા હોય, બહુમાળી મકાનો જોયા હોય, ત્યાં તમારે શું કરવાનું છે, લાલ રંગ પૂરવાનો છે, અને તમારી આસપાસ આવેલા જે બહુમાળી મકાનો હોય એમાં લીલો કલર કરવાનો છે. તો આ કાર્ય તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જાતે કરવાનું છે, તમે જે જોયું હોય એ કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિચારો અને કહો કોઈ પણ પાંચ મકાનના નામ અને તેમાં ક્યાં ક્યાં કામ થાય છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને કોષ્ટક આપ્યું છે, વિચારીને આપણે લખવાનું છે, મકાનનું નામ આપ્યું છે, આપણને ઉદાહરણ પણ આપેલું છે, અને એમાં શું કામ થાય છે એ લખવાનું છે. જેમ કે દવાખાનું, બરાબર, મકાનનું નામ એટલે કે બિલ્ડિંગનું નામ. આપણે આગળ જે કીધું ને કે લાલ રંગ પૂરવાનો છે, લીલો રંગ પૂરવાનો છે, એ તમારે આ જો દવાખાનું હોસ્પિટલનું લખેલું હોય તો તમે જોયું હોય તો ત્યાં આગળ એ કલર પૂરવાનો છે. તો અહીંયા આપણે દવાખાનું છે, તો દવાખાનું, દવાખાનામાં શું કામ થાય છે, તો દર્દીની સારવાર થાય છે, બાળકો માટે રસીકરણ થાય છે. બેંક, તો બેંકમાં શું કામ થાય છે, તો રૂપિયાની લેવડ દેવડ અને નાણાંની બચત થાય છે. પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં ટપાલ પત્રો, મની ઓર્ડર અને લાવવા અને તેને પહોંચાડવાનું કામ થાય છે. શાળા છે, તો શાળા શું કામ કરે છે, તો બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. ત્યાર પછી બસ સ્ટેન્ડ છે, તો બસ સ્ટેન્ડ છે તો જે તે સ્થળે પહોંચવા માટે બસની વ્યવસ્થા કરેલી હોય છે બસ સ્ટેન્ડમાં. બરાબર, ત્યાર પછી ન્યાયાલય, તો ન્યાયાલયમાં આપણને યોગ્ય ન્યાય મળે છે, ન્યાય આપવાનું કામ કરે છે. ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા. શાળા પણ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે મકાન બનાવવા માટે ઘણા બધા લોકો કામ કરી રહ્યા હતા, તો શાળા પણ એવી જગ્યા છે કે એમાં ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. બરાબર ને, તમારી જેવા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શાળામાં આવતા હોય છે, એટલે એ બધા જ શાળા સાથે જોડાયેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે કે શાળામાં ક્યાં ક્યાં કામ થાય છે તે લખો. બરાબર, તો શાળામાં ક્યાં ક્યાં કામ થાય છે એ પણ આપણે અહીંયા લખવાનું છે. તો બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. સારું સારું શિક્ષણ ક્યાંથી મળે છે, તો શાળામાંથી. શિક્ષકો બાળકોને શીખવે છે, શિક્ષકો હોય છે એ બાળકોને અભ્યાસ કરાવે છે. સવારે બધા જ બાળકો પ્રાર્થના કરે છે. આપણે શાળામાં આવીએ છીએ એટલે તરત શું કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. બાળકોને શાળામાં વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ ઉપરાંત બાળક ભવિષ્યમાં દેશનો સારો નાગરિક બને એવું તે મુજબનું ઘડતરનું કાર્ય શાળા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે શાળા ઘણા બધા કામ કરે છે, અને એ કેવા કામ કરે છે, તો બાળકના ભવિષ્યના ઘડતરનું કામ કરવાના, તેને જુદા જુદી પ્રવૃત્તિઓ શીખવવાનું અને સારું સારું શિક્ષણ આપવાનું કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને કીધું છે કે ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે. તો હા, આપણે ચિત્ર જોયું એમાં થોડાક બાળકો શાળાએ જતા નથી એવું આપણે જોયું. તો એમાંનો એક જે બાળક હતો એ બાળક ગ્રાહકને ચા આપી રહ્યો હતો, અને અમુક બાળકો હતા એ બાળકો શું કરી રહ્યા હતા, રમી રહ્યા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું છું. હવે પછીના પાઠનો અડધો જે બીજો ભાગ છે એ આપણે બીજા લેક્ચરમાં સમજશું. હું જે પીડીએફ ફાઇલ મોકલું એ તમારે સારા અક્ષરે નોટમાં લખવાની છે અને તૈયાર કરવાનું છે. જય સ્વામિનારાયણ.